नमस्कार वाला विद्यार्थी मित्रों, आज बात करीशु घरे शीखी अंक नंबर एक जुलाई मसनी अंदर जे आवी गेल छे, जेमां धोरण आठ विषय अंग्रेजी नी अंदर मित्रों तमारी जे प्रवृत्तिओ आपेली छे तेना विषे संपूर्ण सोल्यूशन जोवाना छे। जेमां तमारी प्रवृत्ति पहली छे क्यू फॉर क्वेश्चन्स। अहींया मित्रों तमारे होम एंड फेमिली, अहींया तमारे मित्रों जे फेमिली छे ते मेम्बर्स नी अंदर तमारे क्विज रमवानी छे अने क्विज नी माटे तमारे टाइम काढवानो छे। हवे मित्रों आ तमारे क्विज रमवानी छे तेना माटे एक थोड़ाक नियमों छे, ते नियमों हूँ पण तमने अहीं बतावी दूं छूं। तमारे मित्रों जो मेम्बर्स ना थाय तो तमे मित्रों पाड़ोशनी अंदर पण बोलावी अने आ क्विज रमाड़ी शको छो। आनी अंदर तमारे मित्रों अहीं केटला प्रश्नों छे ते हूँ तमने आगळ जणावी दईशुं। हवे ए प्रश्नना आधारे तमारे मित्रों एक क्विज रमाड़वानी छे अने तेनी अंदर चार टीमों पाड़वानी छे। चार टीमों पाड़ीने मित्रों तमारे अहीं 15 राउंड जेटलो जे मित्रों 15 राउंड रमाड़वाना छे अने पछी तमारे मित्रों एने प्रश्न पूछवानो छे अने कहेवानो छे हाथ ऊंचो करो, जेने आवडतो एने ए टीमने हाथ ऊंचो करावानो छे। अने जो मित्रों ए हाथ ऊंचो करे छे टीम अने एने जो आवड़ी जाय छे तो एने प्लस 4 पॉइंट आपवाना छे अने जो न आवड़े तो माइनस 2 पॉइंट करवाना छे। तेवी रीते एने रमत रमाडवानी छे। अहीं मित्रों तमारो स्कोर कार्ड आपेलू छे, अहीं तमारे राउंड रमाडवाना छे। तमे मित्रों 10 राउंड सुधी रमाड़ी शको छो। आम मित्रों अहीं तमने 4 જ રાઉન્ડ આપેલા છે। આ 4 રાઉન્ડના આધારે તમારે 4 ટીમો બનાવવાની છે અને 10 પ્રશ્નો પૂછવાના છે, કુલ 10 પ્રશ્નો રાખવાના રહેશે। હવે એના આધારે તમે મિત્રો અહીંયા પ્રશ્ન પૂછો અને જે ટીમ વધારે સ્કોર મેળવે છે તો તે ટીમ વિજેતા મળે છે। આપણે અહીંયા બી ટીમને જે ટીમ 2 છે તેને વિજેતા જાહેર કરેલી છે કારણ કે તેને 10 પોઈન્ટ મળેલા છે। તો એ રીતે મિત્રો તમારો કોષ્ટક તમે તમારી રીતે અહીંયા જે નીચે પ્રશ્નો છે તેના આધારે આ પૂરવાનું રહેશે। તો અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે તે હું તમને જણાવી દઉં છું। પહેલો પ્રશ્ન છે હાઉ મેની ડોર્સ આર ધ ઇન ધ યોર હોમ। હવે અહીંયા કહે છે કે તમારા ઘરની અંદર કેટલા દરવાજા આવેલા છે, તો અહીંયા મારા દરવાજા 3 છે, તો મિત્રો 3 લખ્યા છે, તમારે જેટલા દરવાજા આવેલા હોય તેટલા લખવાના છે, 4, 5, 6 જે હોય એ રીતે પ્રશ્ન એક બનાવ્યો। બીજો પ્રશ્ન છે હાઉ મેની યોર ફેમિલી મેમ્બર્સ આર અબાઉ 16 યર્સ ઓફ એજ, તમારા ઘરના કુટુંબની અંદર 16 વર્ષથી ઉપરના કેટલા છે, તો અહીંયા મિત્રો 2 લખેલા છે, તો તમારે જેટલા હોય એટલા લખવાના છે અને પ્રશ્ન બનાવવાનો છે। ત્રીજું છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ આઉટડોર વોલ ઓફ યોર હોમ, તો તમારા ઘરની જે દિવાલ છે તે કેવા રંગની છે, તો મારા ઘરની દિવાલ વ્હાઇટ છે, તમારે મિત્રો યલો હોય એટલે કે પીળા રંગની હોય કે બ્લ્યુ હોય તે તમે લખી શકો છો। ચોથો પ્રશ્ન છે હુ ઇન ધ ફેમિલી હેઝ ધ હાઇએસ્ટ એજ્યુકેશન ડિગ્રી, તમારા ફેમિલી છે તમારા જે કુટુંબ છે તેની અંદર હાઇએસ્ટ ડિગ્રી કોની છે, કોની મેળવેલી છે, મમ્મી પપ્પા ભાઈ બહેન જેની હોય એને તમારે લખવાનું છે। પાંચમો પ્રશ્ન છે વેન વોઝ ધીસ હાઉસ બિલ્ટ, તો અહીંયા તમારું મકાન છે તે કઈ સાલમાં બનાવેલું છે, તો મિત્રો આપણે મકાન છે એ 11માં બનાવેલું છે, જો તમારું મકાન 7માં બન્યું હોય, 20માં બન્યું હોય કે 15માં બન્યું હોય તે લખવાનું છે। અહીંયા મિત્રો 7મો પ્રશ્ન તમારો આપેલો છે વિચ રૂમ ઇન ધ હાઉસ ઇન ધ બિગેસ્ટ, તો તમારો જે ઘર છે તેની અંદર સૌથી મોટો રૂમ કયો છે, તો અહીંયા મિત્રો મારો રૂમ છે તે ફર્સ્ટ રૂમ, પહેલો રૂમ મોટો છે, તમારો જે રૂમ હોય તે લખવાનું છે, ફર્સ્ટ 2, 3 બરાબર 4. આઠમું છે વિચ રૂમ ઓફ ધ હાઉસ ફેસ ઈસ્ટ, તો તમારા જે ઘર છે તેની ફેસ છે મોઢું છે તે ઈસ્ટ દિશા તરફ કયો રૂમનું છે, તો આપણે અહીંયા 3rd રૂમનું કહ્યું છે, તમારે જે રૂમનું હોય તે લખવાનું છે। અહીંયા મિત્રો 9મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ રેશિયો ઓફ ધ ફિમેલ્સ ટુ મેલ્સ ઇન યોર ફેમિલી, તમારા જે રેશિયો છે તમારા કુટુંબનો મેલ્સ એટલે કે પુરુષ અને સ્ત્રીઓનો તો કેટલો છે, તો અહીંયા આપણે 2:2 લખ્યું છે, જો તમે એટલે કે 2 પુરુષો અને 2 સ્ત્રીઓ, જો તમારે 3 પુરુષો અને 2 સ્ત્રીઓ તો 3:2 લખી શકો છો, જેટલા પુરુષો અને જેટલા સ્ત્રીઓ એ રીતે લખવાનું છે મિત્રો। 11મું છે મિત્રો અહીંયા તમને આપેલું છે વિચ ગેમ એન્ડ સ્પોર્ટ ઇન ધ મોસ્ટ પોપ્યુલર ઇન ધ ફેમિલી, તમારા કુટુંબની અંદર મોસ્ટ જે પોપ્યુલર રમત કઈ છે બરાબર ને, સ્પોર્ટ કે ગેમ કઈ છે, તો ક્રિકેટ, મારા પરિવારની અંદર ક્રિકેટ એ મોસ્ટ પોપ્યુલર છે બરાબર ગેમ્સ, તો તમારા જે પરિવારની અંદર ફૂટબોલ છે, હોકી છે, કબડ્ડી છે, જે તમારા કુટુંબની અંદર મોસ્ટ ગેમ પોપ્યુલર હોય તે લખવાની રહેશે। 12મું છે વોટ ટાઈમ વોઝ ધ ડિનર સર્વડ ટુ નાઇટ, તો મિત્રો તમારે રાત્રે તમે કેટલા વાગે ડિનર લો છો, તો અહીંયા આપણે મારા કુટુંબની અંદર 7 વાગે લઈ છે, તમારા કુટુંબની અંદર કેટલા વાગે લો છો તે લખવાનું છે, નાઇટનું કીધું છે એટલે મિત્રો તમારે પીએમ આવશે, જેટલા વાગે 8 વાગે લેતો તો 8 પીએમ, 8:30 વાગે લેતા હોય તો 8:30 પર લખી અને પીએમ કરવાનું છે બરાબર, રાત માટે પીએમ આવે છે। ત્યાં આગળ છે મિત્રો અહીંયા તમને 14મું આપેલું છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ડબલ્યુ ડબલ્યુ એફ
एच। अहीं मित्रों तमारे डब्ल्यू एफ एच नु पूरु नाम तमे कॉमेंट बॉक्स की अंदर मित्रों अवश्य जणावजो, तमे केटलू जाणो छो अने न आवडे तो आपणे जणावीशुं। 15 पूछे विच इज द मोस्ट कॉमन ब्लड ग्रुप इन द इन योर फेमिली, એટલે કે તમારા જે ફેમિલી છે તેની અંદર કોમન બ્લડ ગ્રુપ કેટલાનું છે, એટલે કે જેટલું મળતું આવતું હોય તો મિત્રો કોમન એટલે કે વધારે, એટલે બી પ્લસ છે, બરાબર ને, બી પોઝિટિવ છે, તો તમારે ઓ પોઝિટિવ હોય, ઓ નેગેટિવ હોય, એ બી હોય, બરાબર, એ પ્લસ હોય, જે હોય લખવાનું છે। હવે મિત્રો અહીંયા કેટલી સ્ટોરી ટાઈમ આપેલો છે અહીંના આધારે, અહીંયા મિત્રો તમારે માય ફ્રેન્ડ કુકુ છે તેના આધારે અહીંયા મિત્રો તમને એક આપેલું છે, તેના આધારે નીચે પ્રશ્નો છે તે લખવાના છે। અહીંયા સરસ મજાનું કૂકુ એ કૂતરાનું નામ છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખીશું। તો પહેલું છે વોટ ઇઝ માય ફ્રેન્ડ્સ નેમ, તો અહીંયા લખેલું છે આઈ હેવ અ ફ્રેન્ડ નેમ્ડ કૂકુ, તો મારા ફ્રેન્ડનું નામ કૂકુ છે તો આપણે અહીં લખીશું, બરાબર, કૂકુ। બીજું છે વોટ કલર ઇઝ અ કૂકુસ ફ્યોર, એની જે મિત્રો જે એની રૂંવાટી છે તેનો કલર કેવો છે, તો કુકુસ ફ્યોર કલર્સ ઇઝ અ બ્રાઉન, તેની રૂંવાટીનો કલર બ્રાઉન છે। ત્રીજું છે વોટ ફૂડ ઇઝ અ કુકુસ ફેવરિટ, તો કુકુ છે તેનો ફેવરિટ ફ્રૂટ કયું છે, બરાબર, તો અહીંયા આપણે લખીશું ફૂડ કયું છે, ખોરાક કયો છે, તો કુકુસ ફેવરિટ ફૂડ ઇઝ અ ચિકન એન્ડ બોન, બરાબર, તેનું ચિકન ને બોન છે તે ફેવરિટ ખોરાક છે। ચોથું છે હાઉ આર કુકુસ યર્સ, તેના કાન કેવા છે, તો કુકુસ હેઝ ટુ લોંગ યર્સ, એના કાન મોટા છે, તો એ રીતે મિત્રો લખવાનું છે। અહીં આ સ્ક્રીન ક્વેશ્ચન આપેલા છે ડુ ઇઝ યોર સેલ્ફ, અહીંયા મિત્રો તમને એવું આપેલું છે કે અહીંયા એક તમને વાક્ય આપેલું છે અને વાક્યની નીચે પ્રશ્નો છે, તો આ વાક્યની અંદર એ જે પ્રશ્નો પૂછેલા છે તે કેટલા સેમ મેચ આવે છે તેનો જવાબ ઉપરલા વાક્યમાં સમાયેલો છે કે નહીં, તો જો સમાયેલો હોય તો તમારે મિત્રો અહીંયા ટીક માર્ક્સ કરવાનું છે। તો અહીંયા આપણને પહેલું આપેલું છે કિરણ બેદી વોઝ ધ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, તો પહેલો પ્રશ્ન છે હુ વોઝ ધ ફર્સ્ટ વુમેન્સ આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, તો અહીંયા આપણને જે આનો જવાબ છે આ પ્રશ્નનો જવાબ એ ઉપર મળી જાય છે કે કિરણ બેદી ધ ફર્સ્ટ વુમેન્સ આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, બરાબર। એવી રીતે બીજો પ્રશ્ન છે હુ વોઝ કિરણ બેદી કોણ છે, તો એ આઈપીએસ ઓફિસર છે, કોણ, તો કે ધ ફર્સ્ટ વુમેન્સ આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, બરાબર। તો એવી રીતે તમારે અહીંયા બીજો પ્રશ્ન પણ ટીક થાય છે અને પહેલો પણ થાય છે, પણ ત્રીજો પ્રશ્ન જોઈશું વેન વોઝ કિરણ બેદી સિલેક્ટર એસ અન આઈપીએસ ઓફિસર, અહીંયા આપણને કોઈ સિલેક્શન માટે આપેલો નથી, બરાબર। પઢાઈ મેં આપકો આતા હૈ કોઈ ડાઉટ્સ તો પાંચ સેકન્ડ મેં ડાઉટ નેટ કે સાથ કરો નહીં આઉટ, બસ અપને સવાલ કે ફોટો ખીંચો ક્રોપ કરો ઓર તુરંત વિડીયો સે સોલ્યુશન પાઓ, ફિર ચાહે આપકા સવાલ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી સીબીએસઈ યુપી બિહાર મધ્ય પ્રદેશ અથવા અન્ય સ્ટેટ કા બોર્ડ કા હો, યહાં તક કી કક્ષા છ સે બારવી આઈઆઈટી જી ઓર નીટ કા સવાલ હો, સભી સવાલ કે વિડીયો સોલ્યુશન પાંચ સેકન્ડ મેં આપકો મિલેગે ડાઉટ નેટ એપ્સ પર, ઇસકે સાથ હી ડાઉટ નેટ એપ્સ પર ઇન્ડિયા કે નંબર વન ડેઇલી ઓનલાઈન વિડીયો ક્લાસીસ વો ભી ઇંગ્લિશ ઓર હિન્દી મીડિયમ મેં જહાં પૂરા કોર્સ પઢાયા જા રહ્યા હૈ, તો જાકર ઇન કોર્સ કા હિસ્સા બનીઓ ઓર ડાઉટનેસ એપ્સ ઇન્સ્ટોલ કીજીએ, પણ આ જે વાક્ય છે તેની અંદર સિલેક્શન માટે કોઈ આપેલો નથી તે આપણે લખી શકતા નથી। આગળ છે બીજું છે મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869, બરાબર, તો અહીંયા મિત્રો મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબરના રોજ 1869માં થયો હતો, તો અહીંયા પહેલું છે પ્રશ્ન છે વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી, તો અહીંયા તમને દિલ્હીનો કોઈ ઉલ્લેખ કરેલો નથી વાક્યમાં એટલે એ પ્રશ્ન નહીં બને મિત્રો। બીજો પ્રશ્ન એવો છે કે વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન, તો અહીંયા આપેલું છે 2 ઓક્ટોબર 1869, તો આ પ્રશ્ન બને છે। ત્રીજું છે વોટ ઇઝ મહાત્મા ગાંધી ડેટ ઓફ બર્થ, એ પણ આપેલી છે, બરાબર, તો એ મિત્રો પ્રશ્ન છે તે બનતો હોય છે, બરાબર, અહીંયા બોર્ન છે એટલે તેનું જન્મસ્થળ છે તો એ પોરબંદર આવે છે ને બર્થ આપી છે તો અહીંયા આવશે મિત્રો 2 ઓક્ટોબર 1869, રેડી, એ રીતે બનશે મિત્રો। આગળ અહીંયા પણ પ્રશ્નો છે, અહીંયા મિત્રો જે આપેલું છે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ એપ્રુવડ ઓન ધ બેક પેજ ઓફ ધ લંડન ન્યૂઝપેપર ઇન ધ 1625, બરાબર, તો અહીંયા પ્રશ્નો છે તે મિત્રો આપેલો અને ત્રીજો બને છે, જ્યારે આજે છે તે પ્રશ્ન બનતો નથી, તો આ રીતે મિત્રો તમારે પ્રશ્નો અહીંયા બનાવવાના હતા। આગળ વાત કરીશું, તો મિત્રો અહીંયા પ્રશ્નો આપેલા છે, અહીંયા પહેલું તમને વાક્ય આપેલું છે અને વાક્યના આધારે તમારે મિત્રો પ્રશ્નો બનાવવાના છે। પહેલું છે કે સુનિતા ગ્રેજ્યુએશન ફ્રોમ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ન્યૂ દિલ્હી,
तो तेना आधारे मित्रों अहीं आपणे प्रश्नो बनावेला छे। तो ये उदाहरण ना आधार अहीं प्रश्नों बनावेला है। अहीं मित्रों एक आपेलू है वाक्य, तेना आधार आ प्रश्न बने छे, अने बीजो वाक्य अहीं आपेलू है तेना आधार मित्रों आ प्रश्न है ते बनशे। तो आ रीते तमारो जे मित्रों पेपर है, जे मित्रों घरे शीखीए बुकनी अंदर इंग्लिश नी जे प्रवृत्ति है तेनुं आपणे सोल्यूशन जोयुं। नेक्स्ट विडियो है ते आपणे संस्कृत विषयनी अंदर मित्रों बनावाना छीए, अने आ विडियो है ते मित्रों बनावी दीधो छे आपणे बराबर। तो तमे सोल्यूशन करी शको छो तमारो प्लेलिस्ट में जईने। अने आपणे चेनलमां तमाम विषयोनुं मित्रों स्वाध्यायनुं सोल्यूशन पण मूकीए छीए, अने घरे शीखीए सोल्यूशन पण मूकीए छीए। जे मित्रों प्लेलिस्ट में जे तमारो सोल्यूशन करी शको छो।